ખુશ લાગશો, આજ તો કાક નવીન વાત લાગે છે. અરે કાકા, અમેરિકાના વિઝા મળી ગયા? અમેરિકાના? અરે જીગા, તને અહીંયા કાઠિયાવાડમાં શું વાંધો છે કે તું ઠેર અમેરિકા લાંબો થાશ? એમાં એવું છે કાકા કે ભારતમાં માણસોને ગંદકી બહુ ફેલાવે છે, થોડી પણ સમજ નથી. અરે શરમ આવે છે તમારા વિચાર પર. તો તમારા જેવા લોકો તો વેફરનું પડીકું ખાઈને અહીંયા ગમે ત્યાં ફેંકી દે છે, અને એ જ પડીકું અમેરિકામાં નાખવા માટે કચરા પેટી ગોચશે, અને ત્યાં જઈને એમ બોલશે કે અમેરિકા જેવી મજા નહી, કુટુંબ સાથે રાતનું ભોજન નથી કરી શકતા, તો એ વિઝા શું કામના? અરે એ બધું તો સમજ્યા, ભારતમાં એનો સગો બાપ મરી જાય ને તો અમેરિકાથી એના છોકરાનો ફોન આવશે કે ફ્લાઇટના ભાવ બહુ વધી ગયા છે એટલે હું નહીં આવી શકું, એટલે તમે તમારી રીતે વિધિ પતાવી લેજો. એટલે શરમ આવે છે આ તમારા વિચાર પર. પાછા તો વોટ્સએપ ડોડ હાય બ્રો એમ કહીને બતાવશે કે અમે તો મોર્ડન થઈ ગયા. અરે તેવડ હોય ને તો અંગ્રેજીના ફાકા મારવા કરતા અંગ્રેજો જેવો દેશ બનાવો તો માની જાવ, અને જો આવું થઈ ગયું ને તો માં કસમ અમેરિકાના ભૂરિયા ભારતના વિઝા લેવા માટે લાઈનમાં ઊભા છે, અને ત્યારે આપણો માણસ એમ કહેશે કે જય માતાજી સાહેબ, ભારત ફૂલ છે એટલે વિઝા નહીં મળે. વાહ કાકા, અમેરિકા જાઓ કે ન જાઓ, ભારતમાં કેમ રહેવું ને એ ખબર પડી ગઈ મને. ઓ વાહ જીગા વાહ, હવે તારો વિચાર બદલાણો હો, હવે પાક્કું. જો તમને અમારી ફન ફોર સાવરકુંડલા ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના. બોલ બોલ તો ડોળી ડોળી છેલ ચડી લો ગુજરાતી, ધણ છોટું પણ મનમોટું.